ધોરણ 4 ગણિત ગમ્મતમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગલા વિડિયોમાં ગુણાકારના દાખલા શીખ્યા સાદા ગુણાકારના દાખલા બે રકમ અને ત્રણ રકમના વધ્યવાળા દાખલા શીખ્યા છે હવે આપણે ગુણાકારના બીજા દાખલા ગણીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે રકમના ગુણાકારના દાખલા શીખીશું ચાલો મેં તમને પહેલી રકમ લખી બતાવી છે 15 ગુણ્યા 19 આપણે આગળ પણ દાખલામાં જોયું કે જ્યારે બે રકમ હોય ત્યારે સૌથી પહેલા આપણે શું કરવું પડે એકમનું શૂન્ય લખવું પડે હવે આપણે ગણતરી કરીશું ગણતરી કેવી કરીશું ચોકડી ગણતરી એટલે ક્રોસ ગણતરી 5 એકા 5 1 એકા 1 એટલે દશકને ઉપરની બે સંખ્યા એકમને દશક વડે ગુણવાની એટલે આપણે પહેલાં આ 15 છે એને પહેલાં 1 વડે ગુણીશું એટલે દશક વડે ગુણીશું હવે બીજી સંખ્યા આપણે એકમમાં કેટલા છે 9 છે હવે 9ને સાથે આપણે કેટલા ગુણવાના છે 5 9 5 કેટલા થશે 45 45નો 5 બધી પડી 4 10 એકમની બધી દશક પર મૂકી 9 એકા 9 9માં 4 ઉમેરતા થશે તો 9માં 4 ઉમેરતા થશે 13 વત્તાનું ચિહ્ન હવે આપણે આનો સરવાળો કરવાનો છે 150 વત્તા 135 અહીંયા આપણે 15ને 9 સાથે ગુણ્યા હવે સરવાળો 5ના 0 વત્તા 5 એટલે 5 થશે 5માં 3 ઉમેરતા 8 1ને કેટલા થશે 2 આપણો જવાબ કેટલો આવ્યો 285 આપણા બે રકમનો ગુણાકારના દાખલા છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો ગણીશું આપણી રકમ છે 50 ગુણ્યા 36 ચાલો પહેલાં આપણે સૌપ્રથમ એકમનું શૂન્ય હવે 3ને કેટલા વડે ગુણીશું શૂન્ય હવે 3ને શૂન્ય વડે ગુણતા શું થશે શૂન્યનું શૂન્ય જ થશે 3 5 15 એટલે આપણે પહેલાં 50ને કેટલા વડે ગુણ્યા 3 એટલે દશક સાથે દશક સંખ્યા સાથે ગુણ્યું હવે આપણે એકમ સાથે ગુણાકાર કરવાનું છે ફરી જુઓ અહીંયા 72નું ચિહ્ન પાડીશું શૂન્ય સાથે 6નો ગુણાકાર કેટલા થશે શૂન્ય જ થશે 6 5 કેટલા થશે 30 તો અહીંયા આપણે 30 લખીશું અને સરવાળો કરીશું 1500 વત્તા 300 શૂન્ય શૂન્ય 5માં 3 ઉમેરતા 8 ને 1નો 1 એટલે આપણે આ 50ને ફરી એકમ સાથે ગુણ્યા એટલે આપણે 300 જવાબ આવ્યો આપણે કુલ જવાબ કેટલો આવશે 1500 વત્તા 300 = 1800 આ તમારો બીજો દાખલો છે આપણી ત્રીજી રકમ છે 53 ગુણ્યા 22 ચાલો આપણે ફરી અહીંયા એકમનું શૂન હવે 53ને પહેલાં આપણે 2 વડે ગુણીશું 53 ગુણ્યા 2 કરવાના છે 3 દુ કેટલા થશે 6 5 દુ 10 એટલે આપણો એક દશક સાથેનો ગુણાકાર પૂરો થયો હવે આપણે એકમ સાથે ગુણાકાર કરવાનો છે 3ને 2 વડે ગુણતા 3 દુ 6 5 દુ કેટલા થશે 10 એટલે આપણે આ 53ને ફરી 2 વખત સાથે ગુણ્યા તો આપણે અહીંયા હવે સરવાળો કરીશું તો શૂન્યમાં 6 ઉમેરતા 6 અહીંયા પણ શૂન્ય છે અહીંયા પણ 6 છે એટલે અહીંયા પણ 6 આવશે અહીંયા પણ શૂન્ય અને 1 છે એટલે 1 આવશે અને અહીંયા કોઈ સંખ્યાથી આપણે શૂન્ય લખીને 1 લખીશું 1 આપણો જવાબ કેટલો આવ્યો 1166 આપણો ચોથો દાખલો છે 74 ગુણ્યા 47 ફરી પાછું એકમનું શૂન આપણે હવે 74ને પહેલાં 4 સાથે ગુણીશું 7 4 6 16 6 વધી પડી 1 7 6 28 28ને ગુમે દાખલા થશે 29 વત્તાનું ચિહ્ન પાડીને હવે આપણે 74ને એકમ સાથે એટલે આપણે 7 સાથે ગુણીશું તો જુઓ અહીંયા 7 6 કેટલા થશે 28 આ પ્રમાણે ગુણાકાર 7 6 28 28 આંકડો બધી આપણે દશક પર મૂકીશું એટલે 2 બધી થશે હવે 7ને 7 સાથે એકમને દશક સાથે ગુણાકાર 7 1 7 7 49 49માં બધી 2 ઉમેરવાની છે એટલે કેટલા થશે બાળકો 51 આપણે લખીશું 51 અહીંયા કોઈ સંખ્યા નથી આપણે અહીંયા શૂન્ય મૂકી દઈશું હવે સરવાળો કરીશું 8 ના 8 6 ને 1 7 9માં 5 ઉમેરતા થશે 14 14નો 4 વધી પડી 1 2ને 1 3 આપણો જવાબ આવ્યો 3478 બાળકો આ તમારે આ દાખલા તમારી નોટબુકમાં ગણવાના છે
વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રણ રકમના ગુણાકારના દાખલા શીખીશું. જુઓ આપણી પાસે રકમ છે 321 ગુણ્યા 22. અહીંયા આપણે જે રીતે આગળ બે રકમને શીખ્યા હતા આપણે અહીંયા ત્રણ રકમનો ગુણાકાર કરવાનો છે. એ જ પ્રમાણે અહીં આપણે પહેલાં એકમનું શૂન્ય મૂકીશું, પછી બેને એક વડે, એટલે દશકની સંખ્યા પહેલાં લઈશું, એટલે બેને એક વડે ગુણતા, બે એકા બે, બેને બે વડે ગુણતા, બે દૂ ચાર અને ત્રણ દૂ છ. આપણે એકમ સાથે ગુણાકાર કરીશું, હવે આપણે દશક સાથે ગુણાકાર કરીશું. તો અહીંયા જુઓ એક દૂ દૂ એટલે બે લખીશું આપણે, બે દૂ કેટલા થશે ચાર, ત્રણ દૂ છ, વત્તાનું ચિહ્ન રહે અને શૂન્ય અહીંયા આગળ કોઈ સંખ્યા નથી. માટે હવે આપણે આનો સરવાળો કરીશું. અહીંયા આપણે લખીશું આપણે 321ને બે સાથે ગુણ્યા અને ફરી 321ને એકમ સાથે એટલે ફરી બે સાથે ગુણ્યા. તો જુઓ અહીંયા શૂન્ય વત્તા બે બે થશે, ચારમાં બે ઉમેરતા છ, છમાં ચાર ઉમેરતા થશે દસ, દસનું શૂન્ય પદી પડી એક, છ ને એક સાત. આપણો જવાબ આવ્યો 7062. 321 ગુણ્યા 22નો જવાબ આવ્યો આપણો 7062. આ પ્રમાણે આપણે ત્રણ રકમના દાખલાની ગણતરી કરવાની છે. ચાલો સાથે આપણે બીજી રકમ પણ જોતા જઈએ. આપણી રકમ છે 544 ગુણ્યા 13. ચાલો આપણે આ પ્રમાણેની ગણતરી કરીશું. પહેલાં એકમનું શૂન, ચાર એકા ચાર, ચાર એકા ચાર, પાંચ એકા પાંચ. એક રકમ સાથે ગુણાકાર થઈ ગયો એટલે આપણે કેટલા વડે ગુણ્યા, 544ને એક વડે ગુણ્યા. હવે આપણે કેટલા વડે ગુણીશું, એકમ વડે, એટલે 544ને આપણે કેટલા વડે ગુણવાના છે, ત્રણ વડે. ચાલો ત્રણ ચોક 12, 12નો બગડો, એકમની વૃદ્ધિ 10 વૃદ્ધિ પડી 1, ફરી 3 ચોક 12, 12માં એક ઉમેરા થશે 13, 13નો તગડો વૃદ્ધિ અહીંયા 100 પર વૃદ્ધિ પડી 1, 3 પંચા 15, 15માં એક ઉમેરા થશે 16. એટલે આપણે 544ને 3 વડે ગુણ્યા. હવે આપણે એનો સરવાળો કરીશું. 2ના 2, 0 વત્તા 2 2, 4માં 3 ઉમેરતા થશે 7, 4માં 6 ઉમેરતા થશે 10, 10નું 0 વધી પડી 1, 5ને 1 6, 6માં 1 ઉમેરતા થશે 7. આપણો જવાબ આવશે 7072. વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આગળ દાખલાની સમજૂતી મેળવીએ. મારી પાસે રકમ છે 304 ગુણ્યા 26. આપણે ફરી આનો ગુણાકાર ત્રણ રકમનો બે રકમ સાથે કરવાનો છે. તો અહીંયા એકમનું શૂન્ય મૂકીશું, કારણ કે અહીંયા ત્રણ સંખ્યા છે, નીચે બે સંખ્યા છે, એટલે આપણે અહીંયા એકમનું શૂન્ય ગુણાકાર સાથે મૂકવું પડશે. 4 2 8, 2ને શૂન્ય વડે ગુણતા શૂન્ય, 3 1 3 2 6, એટલે આપણે 304ને દશક સાથે એટલે બે સાથે એનો ગુણાકાર કર્યો, વત્તાનું ચિહ્ન પાડી. હવે એકમ સાથે ગુણાકાર એટલે આપણે 304 ગુણ્યા 6 ગુણીશું. હવે ચાલો અહીંયા ગણીએ 6 ચોક 24નો ચોકડો વધી 2. અહીંયા જુઓ 6 ને 0 વડે ગુણતા તો 0 જ આવશે, પણ વધી કેટલી છે આપણી, 2 છે, એટલે વધી એ જ સંખ્યા રહેશે, 2ના 2 જ. 6 તાળી કેટલા થશે 18, આપણે અહીંયા 18 લખીશું. બંનેનો સરવાળો કરીશું, શૂન્યમાં 4 ઉમેરતા 4, પછી આપણે 8માં 2 ઉમેરીશું તો 10 થશે, 10નું 0 વધી પડી 1, 1ને 1. હવે આપણે 1માં 8 ઉમેરીશું, 1માં 8 ઉમેરતા થશે આપણી પાસે 9, અને 6માં 1 ઉમેરતા થશે આપણી પાસે 7. આપણો જવાબ આવ્યો 7904. એ પ્રમાણે આપણે બીજા દાખલાની ગણતરી કરીશું. તો જુઓ આપણી પાસે રકમ છે 417 ગુણ્યા 14. ફરી પાછું એકમનું શું, 7 એકા 7, 1 એકા 1, 4 એકા 4, વત્તાનું ચિહ્ન કરી. આપણે પહેલાં 417ને સેના વડે ગુણ્યા, દશક વડે, એટલે 1 વડે ગુણ્યા. હવે આપણે 417ને એકમ સાથે એટલે 4 સાથે ગુણાકાર કરવાનું છે. ચાલો ગણીએ, 7 ચોક 28, 28નો 8, વધી દશક ઉપર મૂકીશું એટલે 2 થશે, 4 એકા 4માં 2 ઉમેરતા વધી 6 થશે. હવે 4 ચોક કેટલા થશે 16, આપણે લખીશું 16. બંનેનો સરવાળો કરીશું, શૂન્યમાં 8 ઉમેરતા 8,
सात ना छो में तो थसे तेर, तेर नो तगड़ो वधी पड़ी एक, छो ने एक सात ने एक आठ, ने चार एक आ चार, जवाब आपणो सॉरी चार में एक उमेरता आपणी पासे केटला थशे बाळको पांच थशे, एटले आपणो जवाब आव्यो 5838। तो आ तमारे आपणे बे रकमना गुणाकार अने त्रण रकमना गुणाकारना दाखला आपणे आजे शीख्या। तमारे आ दाखला तमारे नोटबुकमां गणवाना छे। અહીંયા તમને મેં હોમવર્કમાં પણ આ દાખલા જ ની ગણતરી આપી છે। તમારે તમારી નોટબુકમાં આપણે જે ઉદાહરણના દાખલા સમજ્યા તે અને આ હોમવર્કના બધા દાખલા તમારે તમારા ગણિતની નોટમાં ગણવાના છે।